ઓકે, હવે આપણે વનસ્પતિની વાત કરી લીધી, વનસ્પતિના અંતઃસ્ત્રાવ. હવે આજે આપણે જોઈશું કે પ્રાણીઓ મીન્સ આપણામાં કયા કયા અંતઃસ્ત્રાવ છે એની વાત કરીશું. તો લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે અથવા તો સ્ત્રવે છે જે શરીરમાં તેની અસરો જણાવો અથવા તો લખો. શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ગ્રંથિમાંથી પણ બહુ ક્વેશ્ચન આવે છે કે એડ્રીનલ ગ્રંથિ સમજાવો અને એના ઉદાહરણ આપો. બરાબર, તેની અસરો કઈ કઈ? તો હૃદયના ધબકારા વધે ત્યારે પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. બરાબર, જ્યારે આપણે કા ધબકારા, અમુક આપણને ખબર છે આપણે દોડતા હોય તો આપણને જસ્ટ થોડું હાંફી જઈએ છીએ, શ્વાસ ચડે છે, તો એ વખતે ઓક્સિજનની વધારે જરૂર પડે ને, ત્યારે ધબકારા વધી જાય આપણે. પછી સેકન્ડ, પાચન તંત્રમાં અને ત્વચામાં નાની નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થઈ જાય છે. બરાબર, આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ત્રીજું, ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. બરાબર, તો પહેલી વાત કરી હૃદયના ધબકારાની, બીજી વાત કરી આપણે પાચન તંત્રની, અને જે ત્રીજી વાત હતી એ કોની કરી આપણે? શ્વસન દરની. બરાબર, તો આમ આ બધા પ્રતિચાર એટલે કે પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની પહોંચી વળવા માટે જરૂરી છે. તો એડ્રીનલની આ ત્રણ અસરો, તો તમને કંઈ પૂછે કે લડવાની, દોડવાની, હૃદયના ધબકારા, પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ બધું કંટ્રોલ કોણ પ્રાણીઓના ખાસ કઈ ગ્રંથિ કરે છે? તો એડ્રીનલ. કઈ ગ્રંથિ કરે છે? એડ્રીનલ. બરાબર, હવે આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે તમને આ રીતે આકૃતિ બતાવી દીધી હોય, આ એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર, પાંચ નંબર, આ રીતે. બરાબર, પછી આ રીતે ફિગર બતાવી દીધું હોય અને તમને કહે આ જે છે એ આકૃતિ તમે ઓળખાવો, આ જે છે એ આકૃતિ તમે ઓળખાવો. બરાબર, હવે પહેલો, જો પહેલો નંબર જે છે અહીંયા, એ પહેલો નંબર છે પિચ્યુટરી ગ્રંથિ છે. કઈ છે? પિચ્યુટરી. એ જ રીતે બીજો નંબર તો પિનિયલ ગ્રંથિ, તો બીજો નંબર ક્યાં છે? પિનિયલ ગ્રંથિ. પછી ત્રીજો નંબર, તો ત્રીજો નંબર હાઇપોથેલેમસ, તો ક્યાં છે ત્રીજો નંબર? તો આ જે છે તમારી ગ્રંથિ હાઇપોથેલેમસ. ચોથો નંબર તો થાઇરોઇડ ગ્રંથિ, તો ચોથો નંબર ક્યાં છે? તો તમારી થાઇરોઇડ, ખબર છે ને, ગરમ આવે તો. પાંચમો નંબર કયો છે? તો પેરાથાઇરોઇડ. તો પાંચમો નંબર ક્યાં છે? તો પેરાથાઇરોઇડ. તો થાઇરોઇડ જમણી બાજુ અને પેરાથાઇરોઇડ આપણે ડાબી બાજુ છે. એ જ રીતે છઠ્ઠો નંબર તો થાઇમસ ગ્રંથિ, તો છઠ્ઠો નંબર ક્યાં છે? તો અહીંયા થાઇમસ ગ્રંથિ છે. એ જ રીતે નીચે સાતમો નંબર તો સ્વાદુપિંડ, સાતમો નંબર સ્વાદુપિંડ, તો સાતમો નંબર ક્યાં છે? તો આ સ્વાદુપિંડ, તો આ સ્વાદુપિંડની ગ્રંથિ છે. એ જ રીતે આઠમો નંબર તો એડ્રીનલ ગ્રંથિ, તો આઠમો નંબર તો આ એડ્રીનલ ગ્રંથિ છે. આ એક ને બે બરાબર અલગ અલગ બતાવેલી છે. પછી નવમો નંબર તો શુક્રપિંડ, તો નવમો નંબર તો અહીંયા જે શુક્રપિંડ બતાવેલું છે એ મેલમાં હોય, અને દસમો નંબર અંડપિંડ, તો આ જે ફિમેલમાં હોય. બરાબર, તો ખાલી આ એક જ ગ્રંથિ અલગ અલગ પડે છે, બાકી તો બધી ગ્રંથિ સેમ જ હોય છે. તો જે મેલ હોય એમાં શુક્રપિંડ હોય, એટલે કે નવ નંબર શુક્રપિંડ અને દસ નંબર અન્નપિંડ. બરાબર, તો આ એકથી દસ અલગ અલગ નંબર આપણને બતાવેલા છે. ચલો ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈએ. હવે તમે ઉપર ફિગરમાં જ ધ્યાન રાખજો, ઉપર ફિગરમાં ધ્યાન રાખજો. પહેલો નંબર ક્યાં છે? તો પહેલો નંબર, તો પહેલા નંબરમાં મેં કહી કીધી પિચ્યુટરી. બીજો નંબર ક્યાં છે? તો અહીંયા બીજો નંબર, આ બીજો નંબર આપેલો છે ને, આ બીજો નંબર. તો બીજા નંબરમાં કહી કીધી પિનિયલ. ત્રીજો નંબર ક્યાં છે? તો ત્રીજો નંબર આવી રહ્યો, તો ત્યાં કઈ ગ્રંથિ? તો હાઇપોથેલેમસ. કઈ? હાઇપોથેલેમસ. ચોથો નંબર ક્યાં છે? આયરો. તેમાં થાઇરોઇડ. પાંચમો ક્યાં છે? આ, તેમાં પેરાથાઇરોઇડ. છઠ્ઠો ક્યાં છે? તેમાં થાઇમસ. સાતમો ક્યાં છે? તે સ્વાદુપિંડ. આઠમો ક્યાં છે? તો જે છે કઈ ગ્રંથિ તમારી? એડ્રીનલ. નવમો અને દસમો અલગ અલગ પડે છે, તો નવમો મેલમાં શુક્રપિંડ હોય અને ફિમેલમાં અન્નપિંડ હોય. બરાબર, તો આ ગ્રંથિઓ તમારી આપેલી છે. બરાબર, તો હવે આ જે પ્રાણીઓના જે આપણે અલગ અલગ અંતઃસ્ત્રાવ જોયા, તો એ અંતઃસ્ત્રાવની આપણે લાક્ષણિકતાઓ જોઈ લઈએ. બરાબર, તો તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજન છે. એટલે કે જે તમે અલગ અલગ ગ્રંથિ આપી ના, તો એવું નહીં કે દરેકમાંથી ગમે તેમાંથી ગમે તે પ્રસાર થઈ જાય. ધારો કે કોઈ પણ ગ્રંથિ હોય ને, તેનું પોતાનું એક અલગ કામ હોય, તો એ કામ પ્રમાણે જ એમાંથી અંતઃસ્ત્રાવ બહાર આવશે. બરાબર, બીજું તે રાસાયણિક સંદેશાવાહકો છે. ત્રીજું તે ચોક્કસ લક્ષ્ય કોષો પેશી કે અંગો તરફની અસર દર્શાવે છે. પછી તે રુધિર દ્વારા વહન પામે છે અને તે ખૂબ જ અલ્પ માત્રામાં, એટલે કે સ્ત્રાવ ખૂબ જ સૂક્ષ્મ એટલે કે ખૂબ જ અલ્પ માત્રામાં હોય છે, અને તેનો વધારે સ્ત્રાવ જો થાય, શું એનો જો વધારે સ્ત્રાવ થાય કે ઉણપ થાય, તો તેમ અનિયમિત, આનાથી શું થાય? અનિયમિતતા આવે છે. બરાબર, હવે મનુષ્યમાં વૃદ્ધિ અને સંલગ્ન અંતઃસ્ત્રાવની આપણે વાત કરી લઈએ. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન,
તો તે પિચ્યુટરી ગ્રંથિમાંથી બહાર આવે છે. ક્યાંથી બહાર આવે છે? પિચ્યુટરી. તો પિચ્યુટરી ગ્રંથિ ક્યાં હતી? આ રહી. તો પિચ્યુટરી ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ બહાર આવે છે? તો પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિનો સ્ત્રાવ બહાર આવે છે, જે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રણ કરે છે. કોને નિયંત્રણ કરે છે? વૃદ્ધિ અને વિકાસને. બીજું છે થાઇરોક્સિન. તો એ થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તો થાઇરોઇડ ગ્રંથિ ક્યાં છે જુઓ? આ રહી. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી શું બહાર આવે? તો થાઇરોક્સિન બહાર આવે છે. અને તે શેના માટે? તો સંશ્લેષણ થાઇરોઇડ માટે આયોડિન જરૂરી છે. શું છે? આયોડિન જરૂરી છે. તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચપાચયનું શું કરે છે? ચયાપચયનું શું કરે છે? નિયમ રહે, એટલે ખોરાકને પચાવે છે. એટલે કાર્બોદિત પ્રોટીન ચરબી આ બધાને એ પચાવવાનું કામ કરે છે. અને શરીરની સંતુલિત વૃદ્ધિ માટે પણ તે જવાબદાર છે. શેના માટે? શરીરની સંતુલિત વૃદ્ધિ માટે પણ તે જવાબદાર છે. તો વૃદ્ધિ માટે કયો? પિચ્યુટરી ગ્રંથિ. અને થાઇરોઇડ માટે આયોડિનની જરૂરી છે. તેના માટે થાઇરોક્સિન ગ્રંથિની આપણે વાત કરી. બરાબર.